નમસ્કાર એન્ડ વેલકમ ટુ ધિસ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ ઓફ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર એન્ડ આઈ એમ ધ્રુવિકા કાનાબાર પ્રેઝન્ટિંગ ધ લેક્ચર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર વન યુનિટ વન અંતર્ગત આપણે સોરી યુનિટ સેકન્ડની આપણે શરૂઆત કરી હતી ટાઇટલ છે મેનેજમેન્ટ એમાં આપણે જે છે એ આ સેશન માં જે ટોપિક નું ડિસ્કશન કરવાના છીએ એ છે સંચાલન અને વહીવટ એનો તુલનાત્મક અભ્યાસ કમ્પેરેટિવ સ્ટડી ઓફ મેનેજમેન્ટ ઇન એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ એટલે કે સંચાલન એ શું છે એ જે છે એની આપણે ચર્ચા અગાઉના બે સેશન માં પણ ઘણી બધી કરી વહીવટ શું છે એડમિનિસ્ટ્રેશન શું છે તો અમુક લેખકોના મતે સંચાલન અને વહીવટ જે છે એ પર્યાયી તરીકે વપરાતા શબ્દો છે જ્યારે અમુકનું મંતવ્ય એવું છે કે વહીવટ અને સંચાલન અલગ છે અમેરિકામાં અત્યારે પણ સંચાલન માટે વહીવટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને સંચાલનના અભ્યાસક્રમો અમેરિકામાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના નામે જ ઓળખવામાં આવે છે ઓલિવર શેડલન શેલ્ડન સોરી ઓલિવર શેલ્ડન નામના એક એક્સપર્ટના અભિપ્રાય અનુસાર વહીવટ એટલે વાણિજ્ય એકમની નીતિનું ઘડતર ઉત્પાદન વિતરણ નાણાકીય સંકલન અને વ્યવસ્થાપકના અંકુશ હેઠળ એક વ્યવસ્થા તંત્રની રચના કરવાનું કાર્ય કરે છે જે ઓલિવર શેલ્ડન છે એમણે એવું મંતવ્ય એમનું છે કે વહીવટ જે છે એડમિનિસ્ટ્રેશન વહીવટ એને ઇંગ્લિશમાં જે છે એ એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે તો એમના મંતવ્ય મુજબ એડમિનિસ્ટ્રેશન કે વહીવટના અંતર્ગત નીતિનું ઘડતર કરવામાં આવે છે એકમની અને ઉત્પાદન વિતરણ આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે નીતિ ઘડતર મતલબ કે પોલિસી ફ્રેમિંગ કરવામાં આવે છે પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશન ફાઇનાન્શિયલ કોઓર્ડિનેશન ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ ફોર્મેશન ઓફ આ બધું જે છે છે એ થાય અને મંતવ્ય મુજબ સંચાલન એટલે કોઈ નિર્ધારિત ધ્યેયની પ્રાપ્તિ અર્થે નિશ્ચિત મર્યાદામાં રહીને વ્યવસ્થા વાણિજ્યક વાણિજ્યિક નીતિના અમલમાં કામે લગાડવાનું કાર્ય હવે આપણે પોઈન્ટ વાઇઝ સંચાલન અને વહીવટના જો તુલનાત્મક અભ્યાસની વાત કરીએ ડિફરન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન તો અહીંયા ટાઇટલ આપેલા છે એના અંતર્ગત આપણે જે છે ડિટેલની ચર્ચા કરીશું તો પહેલું તો બેઝિક ફંક્શન વાઇઝ ડિફરન્સ મુખ્ય કાર્ય તો જે સંચાલન છે એનું મુખ્ય કાર્ય શું છે એનું મુખ્ય કાર્ય છે નીતિ ઘડતર અને આયોજન પોલિસી ફ્રેમિંગ એન્ડ પ્લાનિંગ ઇઝ ધ મેઇન ફંક્શન બેઝિક ફંક્શન ઓફ મેનેજમેન્ટ વાઇલ વહીવટનું મુખ્ય કાર્ય જે છે ને એ સંચાલને ઘડેલી નીતિનો અમલ કરવાનો છે મેઇન ફંક્શન ઓર બેઝિક ફંક્શન ઓફ એડમિનિસ્ટ્રેશન ઇઝ ટુ ધ પોલિસીસ બાય મેનેજમેન્ટ પછી નિર્ણયના જો તફાવતની વાત કરીએ તો લાંબા ગાળા માટે નિર્ણયો કરે છે લોંગ ટર્મ ડિસિઝન્સ લોંગલન મેનેજમેન્ટમાં લેવામાં આવે છે જ્યારે વહીવટ જે છે એ રોજબરોજના સામાન્ય વહીવટી નિર્ણય નક્કી કરે છે રૂટિન ડિસિઝન્સ જે છે ડેઇલી મેટર્સના એ વહીવટ એડમિનિસ્ટ્રેશનમાં લેવામાં આવે છે પછી સ્કોપની વાત કરીએ ફલક સંચાલનનું કાર્યક્ષેત્ર જે છે એ બહુ જ વિશાળ છે મેનેજમેન્ટનો સ્કોપ બહુ વાઈડ છે જ્યારે વહીવટનો સ્કોપ જે છે એ કમ્પેર ટુ મેનેજમેન્ટ સંચાલનના સરખામણીમાં જે એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ છે એ લિમિટેડ છે મર્યાદિત છે કારણ કે સંચાલન જે છે એમાં ઘડતર અને આયોજન કરવાનું હોય છે જે મોટા ભાગે લાંબા ગાળાનું હોય એટલે એમાં સ્કોપ પણ જે છે એ પણ નેચરલ છે કે વિશાળ હોય જ્યારે રોજબરોજના કામ માટેનું અમલવારી કરવાની હોય નીતિઓની તો એમાં સ્કોપ જે છે એ મર્યાદિત હોય પછી લેવલ સપાટીઓ સંચાલન કાર્ય જે છે એ ઉચ્ચ સપાટીએ વિશેષ પ્રમાણમાં હોય છે અને નીચેની સપાટીએ પછી એ ઘટતું જાય છે કારણ કે જે નીતિ ઘડતરનું કામ છે આયોજનનું કામ છે એની સત્તા ઉચ્ચ સપાટીના અધિકારીઓને વધારે આપવામાં આવેલી છે નીચલી કક્ષાના જે કર્મચારીઓ હોય એમણે માત્ર ઉચ્ચ સપાટી સંચાલન જે છે એની અમલવારી કરવાની હોય છે અને વહીવટનું કાર્ય જે છે એ નીચલી સપાટીએ વિશેષ હોય છે અને ઉછલી સપાટીએ ઘટતું જાય છે એના માટે એક અહીંયા ડાયાગ્રામ પણ આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો પહેલાં તો લેફ્ટ સાઈડ ટોપ મિડલ અને લો લેવલ ત્રણ લેવલ આપેલા છે અને ત્રણ એના જે છે એ રોઝ બનાવેલી છે અને પછી એક ક્રોસ કરીને એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ બનેનું લખેલું છે તો ઇટ મીન્સ કે એડમિનિસ્ટ્રેશન જે છે એ નીચલી સપાટીએ વધારે હોય છે અને મેનેજમેન્ટ જે છે એ ઉપલી સપાટી વધારે હોય છે પછી યોજનાઓ પ્લાન્સ સંચાલન જે છે વિવિધ યોજનાનું ઘડતર કરે છે મેનેજમેન્ટ જે છે ઇટ ફોર્મ્યુલેટ્સ વેરિયસ પ્લાન્સ જ્યારે વહીવટ શું કરે તો એ જે પ્લાન બનાવેલા હોય સંચાલને એનું અમલવારી કરે ઇમ્પ્લિમેન્ટેશન કરે એક્ઝિક્યુશન કરે પછી એરિયા કાર્યક્ષેત્ર ઘડતર સંચાલન ધંધાદારી સાહસ કે સંસ્થાનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે જે મેનેજમેન્ટ હોય છે એમાં સ્કોપ ઓફ એક્ટિવિટીઝ ઓફ બિઝનેસ ઓર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એ ડિસાઇડ થાય છે અને વહીવટ જે છે એ સંચાલને ઘડેલી વિવિધ કાર્યક્ષેત્ર મુજબની અમલવારી કરે છે વહીવટમાં એડમિનિસ્ટ્રેશનમાં જે છે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એ બધી એક્ટિવિટીઝનું વિદિન ધ લિમિટેડ સ્કોપ ઓફ સેટ બાય મેનેજમેન્ટ પછી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નીતિ નિયમોનું ઘડતર અને અમલ ધંધાદારી સાહસના કાર્યક્ષેત્રના સંદર્ભમાં જો વાત કરીએ તો સંચાલનમાં નીતિ નિયમોનું ઘડતર થાય છે નીતિ નીતિ એટલે શું પહેલાં તો તો નીતિ એટલે વોટ ટુ ડૂ વેન ટુ ડૂ હાઉ ટુ ડુ શું કરવાનું ક્યારે કરવાનું એના નિયમો શું છે કઈ રીતે કરવાનું છે કેમ નથી કરવાનું એ બધી જે ગાઈડલાઈન બનાવવામાં આવે માર્ગદર્શિકા બનાવવામાં આવે એને નીતિ કહેવાય તો ધંધાકીય સાહસને કઈ રીતે ચલાવવાનું એનું નીતિ ઘડતર જે છે એ સંચાલન અંતર્ગત કરવામાં આવે છે નિયમો ઘડવામાં આવે છે પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે બજેટ બનાવવામાં આવે છે બજેટ એટલે અંદાજપત્ર ભવિષ્યના આવક ખર્ચનો જે એક આકારણી કાઢવામાં આવે એસેસમેન્ટ ઓફ ફ્યુચર એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ તો એને બજેટ કહેવાય અંદાજપત્ર કહેવાય પછી આયોજન કરવામાં આવે છે ભવિષ્યનું અંકુશ કર રાખવામાં આવે છે સંચાલન દ્વારા કારણ કે એક વખત આયોજન મુજબ કામગીરી થઈ પછી એ પણ જરૂર જોવું જરૂરી છે કે વેધર ધ ટાસ્ક પરફોર્મડ ઇઝ એઝ પર પ્લાન ઓર નોટ પ્લાન મુજબ કામ થયું છે કે નહીં એ જોવા માટે અંકુશ જરૂરી છે કંટ્રોલ તો એ પણ સંચાલન દ્વારા રાખવામાં આવે છે અને વ્યૂહરચનાઓ બનાવવામાં આવે છે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરવામાં આવે છે બાય મેનેજમેન્ટ અને વહીવટમાં સંચાલનને ઘડેલી જે નીતિ નિયમો હોય વિધિ હોય બજેટ હોય આયોજન અંકુશ એ બધાનો અમલ કરવામાં આવે છે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે પછી સત્તા પાવર સંચાલન પાસે સાહસની અને સર્વોચ્ચ સત્તા જે છે એ કેન્દ્રિત થયેલી હોય છે ઓથોરિટી એન્ડ પાવર એ જે છે એ સેન્ટ્રલાઈઝ થયેલા હોય છે મેનેજમેન્ટમાં મોટા અગત્યના ડિસિઝન્સ લેવાની નિર્ણયો લેવાની સત્તા જે છે એ મેનેજમેન્ટ પાસે હોય છે અને વહીવટકારો પાસે જે છે એ માત્ર સંચાલને જેટલી સત્તા એમને સોંપેલી હોય એટલી જ સત્તા હોય છે એટલે વહીવટકારો જે હોય એટલે કે એડમિનિસ્ટ્રેટર્સ સંચાલકો મતલબ મેનેજર્સ અને વહીવટકારો મતલબ એડમિનિસ્ટ્રેટર્સ તો એડમિનિસ્ટ્રેટર્સ જે હોય છે એ લોકો પાસે સત્તા જે છે મર્યાદિત હોય છે લિમિટેડ હોય છે જેટલી સત્તા એને ડેલિગેટ કરવામાં આવી હોય જેટલો પાવર એમને ઓથોરિટી બાય મેનેજમેન્ટ એટલી જ એમની પાસે હોય છે સત્તા પછી અંકુશ કંટ્રોલ સંચાલન વહીવટકારોના કાર્ય અને પ્રવૃત્તિઓ પર દેખરેખ અને અંકુશ રાખે છે મેનેજમેન્ટ જે છે એ વહીવટકારોનું કામગીરી જે હોય એના ઉપર કંટ્રોલ રાખવાનું કામ કરે છે બિકોઝ મેનેજમેન્ટ જે છે ત્યાં જ આયોજનો બનાવવામાં આવ્યા હતા નીતિઓ ઘડવામાં આવી હતી એટલે જેમણે આયોજન કરેલું હોય નીતિઓ નિયમો ઘડેલા હોય એમના જ અધિકાર છે કે એ જોઈ શકે કે એ મુજબ કામ થયું છે કે નહીં જ્યારે વહીવટકારો જે છે એડમિનિસ્ટ્રેટર્સ એ સંચાલનની દેખરેખ અને અંકુશ નીચે એમણે કાર્ય કરવાનું રહે છે પછી પરસ્પર પૂરક પ્રવૃત્તિ ઇન્ટરડિપેન્ડન્સ સંચાલન એકમનું ધ્યેય નક્કી કરે છે અને સંચાલન અને વહીવટ બંને પરસ્પર પૂરક પ્રવૃત્તિઓ છે સંચાલનની ઈચ્છા મુજબ વહીવટ ગોઠવાય અને વહીવટ જે છે એ સંચાલન નક્કી કરેલા ધ્યેયોને સાકાર કરે છે એના ધ્યેયોને સંચાલન દ્વારા નક્કી કરેલા ધ્યેયોને જે છે એ મૂર્ત સ્વરૂપમાં ઢાળે છે એટલે એમ કહી શકાય કે સંચાલન અને વહીવટ બંને પરસ્પર પૂરક પ્રવૃત્તિ છે બોથ આર કોમ્પ્લિમેન્ટ્રી અગર સંચાલન એ જે નક્કી કર્યું હશે એ મુજબ જો વહીવટ કામ નહીં કરે તો જે કંઈ નક્કી કરવામાં આવેલું હોય જે કોઈ આયોજનો કરેલા હોય ઇટ વિલ બી ઇન વેઇન અને અગર વહીવટ કામ કરશે બટ એઝ પર મેનેજમેન્ટ પ્લાનિંગ કામ નહીં કરે જો એડમિનિસ્ટ્રેટર્સ તો બી ઇટ ઇઝ ઇન વેઇન એટલે બોથ આર ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઈચ અધર મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન્સ પછી સમાવેશ ઇન્ક્લુઝન ઇંગ્લિશમાં પોઈન્ટ અહીંયા લાસ્ટ જે છે એ બે આગળ પાછળ થયા છે સમાવેશ મતલબ ઇન્કલુઝન થશે સંચાલનનું ક્ષેત્ર જે છે વાઇડ છે એનો સ્કોપ વાઇડ છે આપણે આગળના પોઈન્ટમાં જોયું એટલે સંચાલનમાં વહીવટનો સમાવેશ થઈ જાય છે સંચાલન જે છે એ મેઇન છે અને એનો જે છે એ વિશાળ અર્થ છે અને એમાં વહીવટ ઇન્કલુડ થાય છે બટ વહીવટ જે છે એ સંચાલનને આધીન છે અને સંચાલનની પેટા બાબત છે એટલે વહીવટમાં સંચાલન ઇન્કલુડ થતું નથી બિકોઝ એનો સ્કોપ જે છે ઇટ ઇઝ નેરોઅર ધેન ધ સ્કોપ ઓફ મેનેજમેન્ટ ફાઇન તો અહીંયા જે છે એ આ પોઈન્ટ્સ કમ્પ્લીટ થાય છે સો એઝ આપણે જોયું કે મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન સંચાલન અને વહીવટ એ બંનેમાં તફાવત જોવા મળે છે બટ વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો મુજબ જે છે એ સંચાલન અને વહીવટ બહુ ક્લોઝલી રિલેટેડ છે ઇન્ટરડિપેન્ડન્ટ છે એક એકબીજા પર પરસ્પરાવલંબી છે શા માટે કારણ કે સંચાલન ક્યારે સફળ થયું ગણાય વેન મેનેજમેન્ટ ઇઝ સક્સેસફુલ ઓનલી વેન The policies uh, framed by management, the, the strategies framed by management, the planning made by management is successfully executed and implemented by administration, and the results uh, assumed by management uh, will be achieved by administration, then only management is considered as successful. Hence,

આપણે જેમ ડિસ્કસ કર્યું એમ એ ઇન્ટરડિપેન્ડન્ટ છે ક્લોઝલી રિલેટેડ છે એટલા માટે થઈને મોડર્ન મેનેજમેન્ટ એક્સપર્ટ જે છે એને ડિફરન્શિયેટ કરવાના બદલે એને કમ્પ્લિમેન્ટરી ગણે છે અને કોઓર્ડિનેટ કરવાનો પ્રયત્ન કરે છે કે જેથી ખરેખર સંચાલકીય સફળતા જે છે મેનેજરિયલ સક્સેસ એ હાંસલ કરી શકાય અચીવ કરી શકાય ફાઇન સો ઇટ ઇઝ કમ્પ્લીટેડ હિયર અહીંયા આપણું મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન સંચાલન અને વહીવટનો તુલનાત્મક અભ્યાસ જે છે એ કમ્પ્લીટ થાય છે આ યુનિટ સેકન્ડ યુનિટમાં હજુ પણ આપણે મેનેજમેન્ટ ઉપર ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે જે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં ડિસ્કસ કરીશું થેન્ક યુ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ સ્મઇલ ડીબી કે ડોટ ધ્રુવિકા એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ